જય જીવનલાલ એવરીબડી. આજે આપણે આજે પૂજા માટે ભેગા થયા છીએ. આજના આમ જોયે તો એક આપણને અવસર મળ્યો છે કે આવા પ્રતિકૂળ સંજોગોની અંદર પણ જેમ આપણને ઘરમાં બેસવાનો જ ટાઈમ મળ્યો છે, તો ઘરમાં બેસીને પણ નીચ ઘરમાં કઈ રીતે જવું એના આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો એની સાથે સાથે આપણે જો ભક્તિભાવ પણ લઈએ તો આપણી અંતર યાત્રા પણ વધે. તો આપણા માટે એક આ સુવર્ણ અવસર મળ્યો છે એમ સમજીને આપણે ઘણું શીખી શકીએ એમ છીએ, અને આપણને આ સારો ટાઈમ મળ્યો છે એમ માનીને આપણે આગળ વધવાનું છે. તો વિધાઉટ ફર્ધર ડિલે આઈ વિલ બ્રિંગ માય સ્લાઇડ એન્ડ વી સ્ટાર્ટ ધ પૂજા. ઓકે, તો જૈન સેન્ટર ઓફ ગ્રેટર ફિનિક્સ તરફથી અમે આપ સર્વોને પંચ પરમેષ્ઠી પૂજન માટે આજના દિવસે આપ સર્વોનું સ્વાગત કરીએ છીએ. અને આ માટે પામરની પ્રભુતા પ્રાપ્તિ માટેનો પરમ પુરુષાર્થ તે માટે પંચ પરમેષ્ઠી પૂજન આપણે કરી રહ્યા છીએ. તો આમાં મારા પોતાનો પુરુષાર્થ, મારા પોતાનું પ્રભુતા પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ છે એ પંચ પરમેષ્ઠી પૂજનમાંથી આપણે જાણી સમજીશું. તો આપણે આગળ વધીએ. તો આ પંચ પરમેષ્ઠી પૂજન છે એ રાજમલજી પવૈયા કૃત બનાવેલી છે. રાજમલજી એક બહુ જ સુંદર કવિ હતા. એમણે ઘણા વિધાનને પૂજાઓ લખી છે અને આધ્યાત્મથી ભરપૂર પૂજાઓ લખેલી છે. તો એમાંની આ એક પંચ પરમેષ્ઠી પૂજન છે. શોર્ટ છે, સુંદર છે, ભાવથી ભરેલી છે, અને આપણે એક એક ગાથામાંથી એનો ભાવ કાઢતા જઈશું અને આપણે આગળ વધીશું. તો પંચ પરમેષ્ઠી એટલે કે અરિહંત ભગવાન, સિદ્ધ પરમેષ્ઠી, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય મહારાજ અને સાધુ પરમેષ્ઠી, એમ પાંચ પરમેષ્ઠી ની વાત છે. તો આપણે હવે પૂજા ચાલુ કરીએ છીએ. તો આપણે સાથે ગઈશું. અરહંત સિદ્ધ આચાર્ય નમન હૈ, ઉપાધ્યાય હૈ સાધુ નમન, જય પાંચ પરમ પરમેષ્ઠી, જય ભવ સાગર તારણ હાર નમન, મન વચકાય પૂર્વક કરતા હું, સુદર દય સે આવા મમ હૃદય બિરાજો, તિષ્ઠ તિષ્ઠ સન્નિકટ હું મેરે ભગવન, નિજ આત્મ તત્ત્વ કી પ્રાપ્તિ હે તુલે, અષ્ટ દ્રવ્ય કરતા પૂજન, તુમ ચરણો કી પૂજન સે પ્રભુ નિજ સિદ્ધ રૂપ કા હો દર્શન. તો આ ગાથાની અંદર આપણે સ્થાપના થઈ રહી છે. સ્થાપનાની અંદર આપણે પંચ પરમેષ્ઠી પ્રભુની આજ્ઞા લઈએ છીએ, પંચ પરમેષ્ઠી પ્રભુનું સ્વરૂપનું વર્ણન કરીએ છીએ. અને એ પંચ પરમેશ્વર પ્રભુનું વર્ણન શું છે એ આપણે આની અંદર જોઈ રહ્યા છીએ કે અરિહંત સિદ્ધ આચાર્યને હું નમન કરું છું, ઉપાધ્યાય સાધુને નમન કરું છું, એ પંચ પરમેષ્ઠી મારા ભવ સાગર તારણહાર છે, એટલે એમનો મન વચન કાયાપૂર્વક હું સાચા હૃદયથી આહ્વાન કરું છું, તમે આવીને મારા હૃદયમાં બિરાજો અને મારી પાસે પૂજન સંપૂર્ણ શાંતિથી સંપૂર્ણ રીતે કરી શકું, તો એની ભાવના ભાવે છે. તો એમાં આપણે પહેલા આમાં પંચ પરમેશ્વરના આહ્વાન આપીએ છીએ, પછી એનું સ્થાપન કરીએ છીએ અને સન્નિધિ કરણમ કરીએ છીએ. આહ્વાન એટલે આમંત્રણ આપીએ છીએ,
સ્થાપન એટલે સ્વાગત કરીએ છીએ, સન્નિધિકરણ એટલે હે પ્રભુ હે પંચ પરમેશ્વરી આપ સર્વોને અમે આપના અમારા હૃદયમાં બેસાડી દઈએ છીએ. તો ઓમ રીમ શ્રી અરહંત સિદ્ધા આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ પંચ પરમેશ્વરી નમઃ અત્ર અવતર અવતર સંવત્સર ઇતિ આવાહનમ. ઓમ રીમ શ્રી અરહંત સિદ્ધા આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ પંચ પરમેશ્વરી નમઃ અત્ર તિષ્ઠ તિષ્ઠ ઇતિહાસ ઇતિ સ્થાપનમ. ઓમ રીમ શ્રી અરહંત સિદ્ધા આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ પંચ પરમેશ્વરી નમઃ અત્ર મમ સન્નિહિતો ભવ વશડ ઇતિ સન્નિધિકરણમ. તો પંચ પરમેશ્વરી પ્રભુને આપણા હૃદયમાં બિરાજીએ છીએ અને આપણે આગળ વધીએ છીએ. તો પંચ પરમેશ્વરી કોણ છે? તો કે અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ એ પંચ પરમેશ્વરી છે. હવે એ પંચ પરમેશ્વરી અને લાસ્ટ વીકમાં આપણે પૂજા કરી એમાં દેવશાસ્ત્ર ગુરુનું વર્ણન કર્યું હતું. અત્યારે અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાયનું સાધુનું વર્ણન કરીએ છીએ. તો એમાં સિમિલારિટી છે ખરી કોઈ? તો કે અરિયંત ને સિદ્ધ ને દેવમાં મૂકેલા છે, એટલે કે કેવળી ભગવાનના સ્વરૂપમાં મૂકેલા છે. અને આચાર્ય ઉપાધ્યાય સાધુને ગુરુપદે સ્થાપન કરવામાં આવ્યા છે. આચાર્ય ઉપાધ્યાય સાધુ એ ભાવલિંગી મુનિરાજ છે. અને એ ભાવલિંગી મુનિરાજ છઠ્ઠા સાતમા ગુણસ્થાનક વર્તા ભાવલિંગી મુનિરાજ એ આચાર્ય ઉપાધ્યાય સાધુ એ મારા ગુરુ છે. અને શાસ્ત્ર આની અંદર ગર્ભિત છે કે અરિયંત ભગવાને કહેલી દિવ્ય ધ્વનિમાંથી આચાર્ય ઉપાધ્યાય સાધુએ જે આપણને ઉપદેશ આપ્યા છે એ શાસ્ત્ર છે. એ રીતે અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ કહીએ કે દેવશાસ્ત્ર ગુરુ કહીએ, તો એની અંદર આ પંચ પરમેશ્વરીનો સમાવેશ થઈ જાય છે. તો આપણે આગળ વધીએ. મેં તો અનાદિશે રોગી હું ઉપચાર કરાને આયા હું, તુમ સમ ઉજ્જવલતા પાને કો ઉજ્જવલ જલ બર કર લાયા હું. મેં જન્મ જરા મૃત નાશ કરું દોષ હૃદય સ્વામી, હે પાંચ પરમ પરમેષ્ઠી પ્રભુ ભવ દુઃખ મે તો અંતરયામી. ઓમ રીમ શ્રી પંચ પરમેષ્ઠી દ્યો જન્મ જરા મૃત્યુ નામ જલમ નિરપામી તી સ્વાહા. તો આપણે પેલા અરિયંત પરમેશ્વરી કોને કહીએ એનું થોડુંક વર્ણન કરીએ કે અરિયંત પરમેશ્વરીમાં શું છે. અરિયંત કોને કહેવા? તો આપણે સર્વે પ્રથમ ગુણસ્થાનકે છીએ, અનાદિથી મિથ્યાત્વ ગુણસ્થાનકે છીએ. અનાદિથી ચાર ગતિના સંસારમાં ભ્રમણ કરતા કરતા આપણે આવી રહ્યા છીએ. અરિયંત ભગવાને પોતાના પુરુષાર્થથી આધ્યાત્મિકતા પ્રાપ્ત કરી છે અને પોતે વિતરાગી થયા છે, સર્વજ્ઞ છે અને હિતોપદેશી છે. તો એને આપણે અરિયંત ભગવાન કહીશું. હવે એ અરિયંત ભગવાન સશરીરી છે, સયોગી કેવલી છે. એમણે સર્વ ઘાતી કર્મનો નાશ કર્યો છે, જ્ઞાનાવર્ણ દર્શનાવર્ણ અંતરાય અને મોહનીય કર્મનો નાશ કર્યો છે. અરિયંત પદ પ્રાપ્ત કર્યું છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એટલે આપણા માટે સર્વજ્ઞ અને હિતોપદેશી છે. તો હવે આપણે આગળ વધીએ. સંસાર તાપ મે જલ જલ કર મે ને અગણિત દુઃખ પાયે, નિજ શાંત સ્વભાવ નહીં પાયા, પર તે હી ગીત સુહાયે. શીતલ ચંદન હૈ ભેટ તુમ્હેં સંસાર તાપ નાશુ સ્વામી, હે પંચ પરમ પરમેષ્ઠી પ્રભુ ભવ દુઃખ મે તો અંતરયામી. ઓમ રીમ શ્રી પંચ પરમેષ્ઠી દ્યો સંસાર તાપ વિનાશનાય ચંદનમ નિરપામીતિ સ્વાહા. આપણે અરિયંત ભગવાનની વાત કરી તો અરિયંત ભગવાનના કેટલા ગુણ હોય છે?
તો આપણે એ કેટલા ગુણ છે તે જોઈએ તો અરિહંત ભગવાનને 46 મૂળ ગુણ છે. અરિહંત ભગવાનના મૂળ ગુણ 46 છે. એની અંદર જન્મથી 10 અતિશય છે, કેવળ જ્ઞાન સંબંધિત 10 અતિશય છે, દેવકૃત 14 અતિશય છે, અસ્ત્ર પ્રાતિહાર્ય છે અને અનંત ચતુષ્ટય છે. એટલે કે 10, 10, 14, 8 અને 4 એટલે 46 મૂળ ગુણ થાય છે. ખરેખર જે અતિશય છે એટલે તો શરીર સંબંધી એ જીવના કંઈક અતિશય દેખાય છે. કેવળ જ્ઞાન સંબંધી સંબંધો સંયોગોની વાત છે, દેવકૃત અતિશય પણ સંયોગોની વાત છે. તો ભગવાન સંયોગોથી શોભતા નથી, ભગવાન તો પોતે અનંત ચતુષ્ટયથી શોભે છે. અને એ ભગવાનને અષ્ટ પ્રાતિહાર્ય હોય છે. આપણે આપણા જીન મંદિરમાં જોઈએ છીએ તો ભગવાનને અષ્ટ પ્રાતિહાર્ય છે, સિંહાસન છે, છત્ર છે, ચામર છે, ભામંડળ છે, એવી રીતે અષ્ટ પ્રાતિહાર્ય છે. તો અષ્ટ પ્રાતિહાર્ય અને અનંત ચતુષ્ટય ઇમ્પોર્ટન્ટ છે. અને આ બાકીના તો સંયોગ એ સંબંધની વાત કરી છે. એ રીતે ભગવાનના 46 મૂળ ગુણ થાય છે. તો જન્મથી 10 અતિશય કયા છે? જો કે એના લાંબુ વર્ણન છે, આપણે ખાલી નામ જોઈ જઈશું કે શ્વેત રહિત, મોલ રહિત, શ્વેત વર્ણ, શ્વેત મીન્સ પરસેવા રહિત, મોલ રહિત, શ્વેત વર્ણ સહિત, વ્રજ ઋષભ નારદ સંહનન, સમ ચતુરસ્થ સંહનન, મહારૂપાતિશય, શુભ લક્ષણ સહિત, સુગંધિત શરીર, અતુલ બળ, મધુર વચન. હવે આ એક એક ઉપર આપણે ઘણું વર્ણન કરી શકીએ. આપણે અત્યારે નામ જ લઈશું, આપણી પાસે સમય નથી એટલા માટે. જન્મથી પ્રભુને 10 અતિશય હોય છે. હવે એ પ્રભુને કેવળ જ્ઞાન સંબંધિત 10 અતિશય કયા કયા છે? તો કે શતયોજન દુર્ભિક્ષ નિવારણ, ઉપસર્ગ રહિત, આકાશ ગમન, કવલાહાર રહિત, ચતુર્મુખ વિરાજમાન, અદયા ભાવ રહિત, છાયા રહિત, સકલ વિદ્યાધિપતિ, નેત્રભૂ ચપલતા રહિત અને નખ કેશ વૃદ્ધિ રહિત. આવા 10 જે અતિશય છે એ પ્રભુને કેવળ જ્ઞાન થાય ત્યારે ઉત્પન્ન થાય છે. પોતે કવલાહાર રહિત છે. પ્રભુ કેવળ જ્ઞાન થયા પછી એમને આહાર નથી હોતો, આહાર નથી હોતો, નિહાર નથી હોતો. એ રીતે આપણે આપ જોવાનું છે. ઉપસર્ગ રહિત, પ્રભુને આવો ઉપસર્ગ નહીં થાય, કોઈ જાતનો ઉપસર્ગ નહીં થાય. ક્યારે? કેવળ જ્ઞાન થયા પછી. હા, કેવળ જ્ઞાન પહેલા મુનિ અવસ્થામાં ઉપસર્ગ હોઈ શકે, પણ કેવળ જ્ઞાન થયા પછી ઉપસર્ગ રહિત હોય છે. આ રીતે એમના કેવળ જ્ઞાન સંબંધિત 10 અતિશય છે. એવી રીતે દેવકૃત 14 અતિશય છે. અર્ધમાર્ધિપાસા સહિત, સર્વજીવ મૈત્રી ભાવયુત, ષટ ઋતુ પુષ્પ ફળ સહિત, દર્પણ સમભૂમિ, સુગંધિ પવન, એટલે આવા 14 દેવકૃત અતિશય હોય છે. અને ત્યાર પછી આવશે અષ્ટમંગલ છે. તો અષ્ટમંગલના છત્ર, ધજા, દર્પણ, કળશ, ચામર, જારી, પંખો, સ્વસ્તિક એ વગેરે અષ્ટમંગલ દ્રવ્ય હોય છે. અને અષ્ટ પ્રાતિહાર્યની અંદર અશોક વૃક્ષ છે, પુષ્પવૃષ્ટિ છે, દિવ્ય ધ્વનિ છે, ચામર છે, 64 ચામર છે, દેવ દુંદુભી છે, પ્રભામંડળ છે અને સિંહાસન છે. આ રીતે ભગવાનને અષ્ટ પ્રાતિહાર્ય પણ હોય છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ જોઈએ તો પ્રભુને અનંત ચતુષ્ટય છે, જે આંતરિક પરિસ્થિતિ છે, જે પરિસ્થિતિ ભગવાને પોતાના પુરુષાર્થથી ઉત્પન્ન કરી છે. અને આત્મિક પરિસ્થિતિ છે એનું જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યાર સુધીના બધા એ તો સંયોગી વસ્તુ છે. એટલે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એવા અનંત ચતુષ્ટય પ્રભુને ઉત્પન્ન થયા છે. અને એ જ પ્રભુને એ પ્રભુની ખરેખર ઓળખાણ છે. હવે આપણે આગળ વધીએ. દુઃખમય અથાહ ભવ સાગર મે મેરી યહ નૌકા ભટક રહી, શુભ અશુભ ભાવ કી ભવરો મેં
ચૈતન્ય શક્તિ નિજ અટક રહી કંદુલ હે ધવલ તુમે અર્પિત અચય પદ પ્રાપ્ત કરુ સ્વામી હે પંચ પરમ પરમેષ્ઠિ પ્રભુ ભવ દુઃખ મે તો અંતરયામી ઓમ રીમ શ્રી પંચ પરમેષ્ઠિભ્યો અક્ષર પદ પ્રાપ્ત અક્ષતામ નિર્વપામેતિ સ્વાહા. તો હવે આપણે ભગવાન અરિહંત ભગવાન 18 દોષ રહિત છે. આપણે એમને ગુણ તો જોયા પણ અમુક દોષ રહિત પણ છે. ક્ષુધા નથી, તૃષા નથી, ભય નથી, દ્વેષ નથી, રાગ નથી, મોહ નથી, ચિંતા, ઘડપણ, રોગ, મરણ, ખેદ, પરસેવો, મદ, અરતિ, આશ્ચર્ય, જન્મ, નિંદ્રા અને શોક, આવા 18 દોષ રહિત અરિહંત પ્રભુનું સ્વરૂપ છે. એ રીતે આપણે અત્યાર સુધીના પંચ પરમેષ્ઠિ પૂજન ની અંદર પ્રભુ અરિહંત પ્રભુનું વર્ણન આપણે સમજ્યા કે અરિહંત પ્રભુ કોણ છે. અરિહંત પ્રભુ એક્ચુઅલી હું પોતે જ છું. જો હું અંતરદ્રષ્ટિ કરું, હું મારી શુદ્ધતા કરું, તો જો મરીચીમાંથી મહાવીર થઈ શકે તો હું પણ બીજો મહાવીર થઈ શકું. કૃપાળુ દેવે કહ્યું કે હું બીજો મહાવીર છું. એ કઈ કોઈ એમને અભિમાનથી વાત નથી કરી, પણ મહાવીરની અંદર રહેલો જે શુદ્ધ આત્મા છે એવો જ શુદ્ધ આત્મા હું છું. એવી રીતે હું પોતે જ અરિહંત ભગવાન છું. પણ અરિહંત ભગવાને પોતાના કર્મોનો ક્ષય કર્યો છે, પોતાની શુદ્ધતા પ્રગટ કરી છે, મારે કરવાની છે. એટલે એ અરિહંત ભગવાન 46 ગુણ સહિત છે અને 18 દોષ રહિત છે એનું આપણે વર્ણન કર્યું. હવે આપણે આગળ પછી સિદ્ધ ભગવાનનું બધું વર્ણન કરીશું. આગળ જઈએ. મે કામ વ્યથા સે ઘાયલ હું સુખ કી ન મિલી કિંચિત છાયા ચરણો મે પુષ્પ ચડાતા હું તુમ કો પા કર મન હર્ષાયા મે કામ ભાવ વિદ્વાંસ કરું એસા દોષીલ હૃદય સ્વામી હે પંચ પરમ પરમેષ્ઠિ પ્રભુ ભવ દુઃખ મે તો અંતરયામી પંચ પરમેષ્ઠિભ્યો કામાન વિદ્વંસનાય પુષ્પમ નિર્વપામીતિ સ્વાહા. હવે આપણે સિદ્ધ પરમેષ્ઠિનું વર્ણન જોઈએ કે સિદ્ધ ભગવાન કોણ છે. અરિહંત ભગવાન આપણે સમજ્યા કે જે 13માં ગુણ સ્થાનકે સયોગી કેવલી, એટલે જે શરીર સહિત છે, સશરીરી કેવળી છે, કે જેને મન વચન કાયા છે, જે સમોસણો બેસી અને દિવ્ય ધ્વનિથી આપણને ઉપદેશ આપે છે એવા અરિહંત પરમેષ્ઠિ છે. તો સિદ્ધ પરમેષ્ઠિ કોણ છે? તો સિદ્ધ પરમેષ્ઠિ એટલે કે જેને 8 કર્મોનો નાશ કર્યો છે એવા સિદ્ધ પરમેષ્ઠિ છે. તો સિદ્ધ ભગવાન 8 ગુણ સહિત છે. તો એમનું કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અવ્યાબાદ, સૂક્ષ્મત્વ, અવગાહનત્વ, અગુરુ લઘુત્વ એવા અષ્ટ ગુણ સહિત સિદ્ધ ભગવાન છે. તો આપણને પાછામાં શીખવામાં આવ્યું છે કે આત્મામાં અનંત ગુણ છે, તો સિદ્ધ ભગવાનને ખાલી 8 જ ગુણ છે? અરે ભલા, સિદ્ધ ભગવાનને 8 ગુણ એટલે કે સિદ્ધ ભગવાનની પહેચાન તું કરી તો કરીશ. સિદ્ધ ભગવાન પણ આત્મા છે, તું પણ આત્મા છે, નિગોદનો જીવ પણ આત્મા છે. દરેક આત્માની અંદર અનંતા 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 ગુણો છે. ગુરુદેવ શ્રી કાંતિ સ્વામી કહ્યું કે 5 વખત અનંત આવશે એટલા ગુણ છે તારામાં. પણ એમાં મુખ્ય ગુણ કયા છે? તો મુખ્ય ગુણ આ 8 ગુણ કયા છે. હવે આપણે અરિહંત ભગવાનનું તો વર્ણન કર્યું. અરિહંત ભગવાન હિતોપદેશી છે, આપણને આપણા હિત માટેનો ઉપદેશ આપે છે. સિદ્ધ ભગવાન તો અશરીરી છે. સિદ્ધ ભગવાનને શરીર નથી, મન નથી, વચન નથી, કાયા નથી. તો સિદ્ધ ભગવાન મારા માટે કઈ રીતે ઉપયોગી થાય?
અરિહંત ભગવાન તો મને ઉપદેશ આપે છે, દિવ્ય ધ્વનિ તો સિદ્ધ ભગવાન તો બોલતા પણ નથી, તો સિદ્ધ ભગવાનનો મારા પર કયો ઉપકાર છે? અરે સિદ્ધ ભગવાનનો તારા પર અનંતો ઉપકાર છે, તું અહીંયા બેઠો છે એ સિદ્ધ ભગવાનનો ઉપકાર છે. અરે કઈ રીતે? જ્યારે એક સિદ્ધ એક જીવ સિદ્ધત્વ પામે છે, તે જ વખતે નિગોદમાંથી, નિત્ય નિગોદમાંથી એક જીવ બહાર આવે છે. તો હું નિત્ય નિગોદમાંથી બહાર આવ્યો, આપણે નિત્ય નિગોદમાંથી બહાર આવ્યા, એ સિદ્ધ ભગવાનનો આપણા પર અનંતો 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 ઉપકાર છે. એ સિદ્ધ ભગવાનને, એ સિદ્ધ ભગવાનને લક્ષમાં રાખી ને નમઃ સિદ્ધેભ્યો હું કરું, અને હું પણ એ રસ્તે જઈને સિદ્ધ ભગવાન તારી કક્ષામાં આવી તારી સાથે બેસું એવી હું ભાવના ભાવીને આ પૂજા અત્યારે કરી રહ્યો છું. એ રીતે આપણે સિદ્ધ ભગવાનનો ઉપકાર આપણા પણ છે એમ આપણે નક્કી કરીને આગળ વધીએ છીએ. મે ક્ષુદારોગ સે વ્યાકુલ હું ચારો ગતિ મેં ભરમાયા હું, જગ કે સારે પદાર્થ પાકર ભી તૃપ્ત નહીં હો પાયા હું, નૈવેદ્ય સમર્પિત કરતા હું યહ ક્ષુદારોગ મેટો સ્વામી, હે પંચ પરમ પરમેષ્ઠી પ્રભુ ભવ દુઃખ મેટો અંતરયામી. ઓમ હ્રીમ શ્રી પંચ પરમેષ્ઠીભ્યો ક્ષુદારોગ વિનાશનાય નૈવેદ્યમ નિર્વિપામીતિ સ્વાહા. તો આપણે અરિહંત ભગવાનની વાત કરી, સિદ્ધ ભગવાનની વાત કરી, હવે આચાર્ય પરમેષ્ઠીની વાત કરીએ છીએ. આચાર્ય કોણ છે? આચાર્ય એટલે કે સાધુ ગણના પ્રિન્સિપલ. જેમ આપણી સ્કૂલની અંદર પ્રિન્સિપલ હોય છે, એવી રીતે સાધુ ગણના મુખ્યતા, સાધુ ગણના મુખ્ય અધિપતિ છે એને આચાર્ય પરમેષ્ઠી કહેવામાં આવશે. આચાર સાધુની આચાર સંહિતાનું જે મેન્ટેનન્સ કરવાનું હોય છે એ આચાર્યનું કામ છે, આચાર્ય પરમેષ્ઠીએ કામ કરે છે. તો એ આચાર્ય પરમેષ્ઠીના પણ ગુણો છે. કેટલા ગુણો છે? ઘરે જેમ આપણે કહ્યું એમ અનાદ અનંત ગુણો છે. એક દ્રવ્યમાં અનંત ગુણો છે, જીવ દ્રવ્યની એના અનંત ગુણો છે, ઉદ્ગલ દ્રવ્યમાં અનંત ગુણો છે, ધર્માસ્તિક અધર્માસ્તિક આકાશ કાળમાં અનંત ગુણો છે. પણ એ અનંત ગુણો બીજા છ દ્રવ્યની વાત મૂકી પડતી મૂકી મારી પોતાની વાત કરું, બારામાં અનંત ગુણો છે, એ અનંત ગુણોને સમજવાની મારી પાસે સમય નથી. અનંત ગુણો સમજવા માટે અનંત સમય જશે તો પણ એ અનંત ગુણોનું કમ્પ્લીટ સમજણ નહીં થઈ શકે. પરંતુ એમાંના એક બે ત્રણ ચાર પાંચ એવા અમુક મુખ્ય ગુણ તું લે અને તેનાથી આગળ વધ તો તારું કાર્ય થાય. દાખલા તરીકે તને બે કટોરીમાં બે એડિબલ વ્હાઈટ પાવડર આપવામાં આવે અને તને કહેવામાં આવે કે આ કયો પાવડર છે ખો, તો તમે ચાખ્યો અને તમે કહ્યું આ શુગર જ છે અને આ સોલ્ટ જ છે, તો આટલી ખાતરીથી તમે કઈ રીતે કહ્યું? તો કે શુગર મીઠી છે, મીઠાશનો ગુણ છે અને સોલ્ટમાં ખારાશનો ગુણ છે, તો એક ગુણ તે લીધો અને આખા દ્રવ્યનું તે નક્કી કરી દીધું. એવી રીતે જ્ઞાન ગુણ તું લઈ લે, જ્ઞાન ગુણ લઈશ તો આત્માની આખા આત્માની તને પ્રતીતિ થઈ જશે, આત્માનો અનુભવ થઈ જશે. એવી રીતે આચાર્ય ભગવાનની અંદર આપણે જે ગુણ છે એનું આપણે વર્ણન કરીએ. આચાર્ય ભગવાનના 36 ગુણ છે. 10 ધર્મ છે, ક્ષમા, આર્જવ, માર્દવ, સત્ય, સૌજ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય એવા 10 ધર્મ છે. 12 પ્રકારના તપ છે, 6 અભ્યંતર તપ છે, 6 બાહ્ય તપ છે, 5 છે, દર્શનાચાર છે, જ્ઞાનાચાર છે, ગિર્યાચાર છે, તપાચાર છે, એટલે 5 આવે છે. 6 આવશ્યક આવે છે મુનિરાજના, 3 ગુપ્તિ આવે છે. આ રીતે આચાર્ય ભગવાનના 36 ગુણ થાય છે.
જો તમારી પરીક્ષા લેવામાં આવે તો આ પ્રશ્ન પૂછવામાં આવે તો ખ્યાલ રાખવો પડે આપણે કે આચાર્ય ભગવાનના મૂળ ગુણ કયા કયા છે. તો આ રીતે 10 ધર્મ, 12 તપ, 5 આચાર, 6 આવશ્યક, 3 ગુપ્તિ એવા એમના ગુણો છે. હવે આપણે આગળ વધીએ. મોહાંધ મહા અજ્ઞાની મેં નિજ કો પરકાર કરતા માના, મિથ્યા તમ કે કારણ મેને નિજ આત્મ સ્વરૂપ ન પહિચાના, મે દીપ સમર્પણ કરતા હું મોહાંધકાર ક્ષય હો સ્વામી. હે પંચ પરમ પરમેશ્રી પ્રભુ, ભવ દુઃખ મે તો અંતરયામી. ઓમ રીમ શ્રી પંચ પરમેશ્વરો મોહાંકાર વિનાશનાય દીપમ નિર્વાણી. તો આપણે હવે આચાર્ય ભગવાન ની વાત કરી, ઉપાધ્યાય પરમેશ્વરી ની વાત કરીએ. તો ઉપાધ્યાય પરમેશ્વરી માં શું આવશે? ઉપાધ્યાય પરમેશ્વરી ના 25 ગુણ છે. ઉપાધ્યાય ભગવાનનું કાર્ય શું છે? એ પઠન પાઠનનું કાર્ય છે. શાસ્ત્રના પઠન અને પાઠન બંનેનું કાર્ય ઉપાધ્યાય પરમેશ્વરનું કાર્ય છે. તો ઉપાધ્યાય પરમેશ્વરીએ જે શાસ્ત્રો બધા છે એ પોતામાં પારંગત પોતે થયેલા છે. 11 અંગના પારંગત થયા છે અને 12મા અંગમાં પણ પારંગત થયા, જેમાં 14 પૂર્વ આવેલા છે. એટલે ઉપાધ્યાય પરમેશ્વરી 12 અંગમાં નિપુણ થયેલા છે. 12 અંગની અંદર 11 અંગ અને 12મા અંગમાં 14 પૂર્વ, એટલે 11 ને 14 એવા 25 ગુણ સહિત ઉપાધ્યાય ભગવાનના ગુણ કયા છે? જો અંગ એટલે શું? હજી તો મને ખાલી થોડીક આત્મસ્થિતિની થોડીક ગાથા આવડી ગઈ, થોડુંક ભક્તામસ્ત સ્તોત્રની થોડીક ગાથાઓ મોઢે આવડી ગઈ, અરે હું તો કેટલો હોશિયાર છું, મારામાં કેટલી યાદ શક્તિ છે. અરે તું જયારે ઉપાધ્યાય પરમેશ્વરીના 11 અંગ 12 અંગની તું વાત સમજીશ તો તને ખબર પડશે કે તારું કેટલું જ્ઞાન છે. પહેલું અંગ છે આચારંગ સૂત્ર. આચારંગ સૂત્ર ની અંદર 18,000 ચેપ્ટર છે અને એક એક ચેપ્ટર માં 51 કરોડ થી વધારે શ્લોક છે. બીજું સૂત્ર કૃતાંક સૂત્ર છે, એમાં 36,000 ચેપ્ટર, એક એક માં 51 કરોડ થી જાજેરા શ્લોક. હવે આવા 12 અંગ એમાં ઉપાધ્યાય પરમેશ્વરી નિપુણ હોય તો તારું જ્ઞાન કેટલું? તું વિચાર તો કર, તું ક્યાં છે અત્યારે? તેને ખ્યાલ આવશે કે હું જે અભિમાન લઈને ફરું છું, થોડુંક મને જ્ઞાન અહીંયા આવડ્યું, થોડીક વાત ચતુરતા થઈ છે, અરે હું તો કેટલો હોશિયાર થઈ ગયો. તું ઉપાધ્યાય પરમેશ્વરી પાસે તારું કશું જ નથી. અને ઉપાધ્યાય પરમેશ્વરીને આટલું જ્ઞાન હોવા છતાં પણ એટલી વિનય છે, વિનમ્રતા છે અને પોતાના શિષ્યોને શીખવાડવાની એટલી ધગશ પણ છે. એવા ઉપાધ્યાય પરમેશ્વરીને આપણે ભક્તિપૂર્વક નમન કરીએ અને આપણે આગળ વધી આવીએ. કર્મો કી જ્વાલા દદ કરહી સંસાર બળ રહા હૈ પ્રતિપદ, સંવર સે આસવ કો રોકુ નીર જરા સુર બિમહ કે પલ પલ, મે ધૂપ ચડા કર અબ આઠો કરમો કા હનન કરુ સ્વામી. હે પાંચ પરમ પરમેશ્વરી પ્રભુ, ભવ દુઃખ મે તો અંતરયામી. ઓમ રીમ શ્રી પંચ પરમેશ્વરી જો અષ્ટ કર્મ દાનાય ધૂપમ નિરપામિતિ સ્વાહા. હવે આપણે સાધુ પરમેશ્વરી નું વર્ણન કરીએ છીએ. સાધુ કોને કહેવા? ખરેખર સાધુ નું સ્વરૂપ શું છે? કે જેને બાહ્ય અને અભ્યંતર થી, બાહ્ય અભ્યંતર થી નિર્ગ્રંથતા થઈ છે, અંદર થી
છઠ્ઠા સાતમા ગુણ સ્થાનકની શુદ્ધતા થઈ છે, ત્રણ ચોકડી કસાયના અભાવરૂપ નિર્મળતા થઈ છે, એક પાતળો સંજ્વલમ કસાય બાકી છે કે જે ગયો કે જશે, ગયો કે જશે એવી 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 સ્થિતિ છે એવા સાધુ પરમેશ્ઠિ. બહારથી નગ્નતા છે, એ બહારથી નિગ્રંથતા છે, અને અંદરથી રાગ સાથેની નિર્ગ્રંથતા કમ્પ્લીટ થઈ ગઈ છે એવા સાધુ પરમેશ્ઠિ છે. તો એની આપણે વાત કરીએ છીએ. એ સાધુ પરમેશ્ઠિ છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે છે. સાતમા ગુણસ્થાનકે પોતાના ભાવમાં નિર્મળ થયા છે, અપ્રમત યોગી થયા છે. છઠ્ઠા ગુણસ્થાનકે પ્રમત ગુણસ્થાનક છે. અપ્રમત પ્રમત ગુણસ્થાનક કન્ટિન્યુઅસ દિવસમાં અસંખ્યાત આવે છે, અસંખ્યાત વાર આવે છે. અને સાધુ પરમેશ્ઠિ પોતાના ભાવમાં સાતમા ગુણસ્થાનકે જો 48 મિનિટ બે ઘડી સ્થિર થઈ જાય તો એ સાધુ પરમેશ્ઠિ સીધા અરિયંત પરમેશ્ઠિ થઈ જાય. એટલે કે સાધુ પરમેશ્ઠિને ચલતે ફિરતે સિદ્ધ ભગવાન એવી ઉપમા આપવામાં આવી છે. કેવળ જ્ઞાન લીધું કે લેશે, લીધું કે લેશે એટલી એટલું નજદીક કેવળ જ્ઞાની પાસે આવી ગયા છે એવા સાધુ પરમેશ્ઠિ છે. એમના આપણે ગુણોનું પણ વર્ણન કરીએ. એમનો મૂળ 28 ગુણ છે. પંચ મહાવ્રત છે, પંચ સમિતિ છે, પંચેન્દ્રિય નિરોધ છે, અસટ આવશ્યક છે, અને કેશ લોચ ઇત્યાદિ શેષ 7 ગુણ છે. આવા મુનિરાજના 28 મૂળ ગુણ છે. તો આવા મુનિરાજ જે છે એવી મુનિરાજ એવી મુનિપદ મુનિપદ પ્રાપ્તિની ભાવના કૃપાળદેવે પોતાના અપૂર્વ અવસરની અંદર એક નવમી ગાથામાં કરી છે, જે આપણે સાથે ગઈશું. નગ્ન ભાવ મુંડ ભાવ સહ અસ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો કેશ રોમન કતે અંગે સુંદર નહીં કેટલી કૃપાળદેવની કેટલી અંતરંગ તીક્ષ્ણ ભાવના છે કે મારું આયુ મને સાથ આપતું નથી અને મારે તો મુનિપદ લેવું છે. તો એ કેવું મુનિપદ? ત્યાં નગ્ન ભાવ છે, જ્યાં મુંડન ભાવ છે, અદન જોવન છે, કેશ રોમ નખ કે અંગે શૃંગાર નહીં. આ તો બાહ્ય બાહ્ય બાહ્યની વાત થઈ છે, શરીર સંબંધી વાત થઈ છે. પણ સાથે સાથે એ દ્રવ્ય મુનિપણા સાથે સાથે ભાવલિંગી પણ મારે જોઈએ છે એવું મુનિ એવું કૃપાળુદેવ શ્રી એવી ભાવના ભાવે છે. એટલે એમણે કહ્યું કે દ્રવ્ય એટલે જે ઉપરની ત્રણ ગાથામાં કહ્યું એ દ્રવ્ય છે, અને ભાવ એટલે કે એવા મારી અંતરંગ પરિણતિ પણ થાય. ત્રણ કષાયની ચોકડીના અભાવરૂપ આત્માની પરિપૂર્ણ દશા પણ થાય એવા સંયમ એવો નિર્ગ્રંથ સિદ્ધ જો એવું મને પ્રાપ્ત થાય એવી અપૂર્વ અવસરની ભાવના કૃપાળુદેવ ભાવે છે. આપણે પણ એ જ ભાવના ભાવીએ કે આપણને પણ એક દિવસે એવી મુનિ દશાની પ્રાપ્તિ થાય અને આપણે પણ પરમના પંથે આગળ વધી અને પરમની પ્રાપ્તિ કરીએ એ સાથે આપણે આગળ વધીએ છીએ. નિજ આત્મ તત્વ કા મનન કરો ચિંતવન કરો નિજ ચેતન કા દો શ્રદ્ધા જ્ઞાન ચરિત્ર શ્રેષ્ઠ સચ્ચા પથ મોક્ષ નિકેતન કા ઉત્તમ ફલ ચરણ ચરાતા હું નિર્વાણ મહાફલ હો સ્વામી હે પંચ પરમ પરમેશ્થિ પ્રભુ ભવ દુઃખ મે તો અંતરયામી ઓમ રીમ શ્રી પંચ પરમેશ્થિભ્યો મોક્ષ ફલ પ્રાપ્તે ફલમ નિરૂપામીતિ સ્વાહા. તો
પંચ પરમેષ્ઠ ની વાત કરી, પણ પંચ પરમેષ્ઠી તો એક બાહ્ય સ્વરૂપ છે, એ તો સંયોગ સંબંધ છે, એ તો પંચ પરમેષ્ઠી હું મારા આત્માથી દૂર છે. અરે હું પોતે જ પંચ પરમેષ્ઠી છું. કેમ? તો કે હું અનાદિથી અશુદ્ધ છું, એ તો ભગવાન આપના ઉપદેશથી મેં નક્કી કર્યું છે. મહામૂલ્ય મનુષ્ય જન્મ મળ્યો છે, દેવશાસ્ત્ર ગુરુના નિમિત્ત મળ્યા છે, મારા પોતાના પુરુષાર્થથી મેં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી છે. કરી છે એટલે કરવાની મેં ભાવના ભાવી છે અત્યારે તો. અને અધ્યાત્મગા આગળ વધતા મુનિપણોને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવાનું પ્રાપ્તિ કરીશ એવી ભાવના એવી ભાવના હું ભાવી રહ્યો છું. તો અંતે હું સિદ્ધતાને પ્રાપ્ત કરીશ જ એવી આ પૂજા કરતા પ્રભુ મેં તારી પાસે પ્રતિજ્ઞા કરી છે કે હું આ રીતે આગળ વધીશ જ. તો હવે આની અંદર થોડુંક આપણે આગળ લઈએ કે હું પોતે જ પંચ પરમેષ્ઠી છું એનું સ્વરૂપ કઈ રીતે મેં કહું, એનું તમે આપણે તો બોલી દીધું નથી. પ્રભુએ આપણને સમજાવ્યું છે કે તું પંચ પરમેષ્ઠી કઈ રીતે છે. તો આપણે ટાઈમના અભાવના લીધે થોડું થઈ જશે. નમો યંતાણમ જે આપણે છે એની અંદર જે નમો લોયે સવ સાહુણમ શબ્દ આવે છે એ શબ્દ પર આપણે ધ્યાન રાખીએ. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, તો આની અંદર નમો લોયે સવ સાહુણમ એવો શબ્દ લાંબુ મૂકવાનું શું જરૂર હતી? આટલું બધું લાંબુ લાંબુ કરવાની શું જરૂર હતી? અહીંયા આટલું મૂક્યું તો નમો સાહુણમ લખું હતું ને. તો નમો લોયે સવ સાહુણમ, લોયે લોકમાં રહેલા, સવ એટલે સર્વ, લોકમાં રહેલા સર્વ સાધુ. કયા સાધુ? ભાવલિંગી મુનિરાજની વાત છે, દ્રવ્યલિંગી મુનિરાજની પણ વાત નથી. ભાવલિંગી એટલે કે જેને અંતરંગમાં ત્રણ ચોકડી કસાયનો અભાવ કરીને જે નિર્મળતા પ્રગટ કરી છે, જે ચારિત્રની સકલ ચારિત્રની ઉત્પત્તિ કરી છે, પ્રગટતા કરી છે, એવા સાધુ એને હું નમસ્કાર કરું. તો આ લોયે સવ શબ્દ ક્યાંથી આવે આપણે જોઈએ તો નમો લોયે સવ સાહુણમ એટલે એ લોયે સવ એ શબ્દ છે એને અંતમંગલ કહ્યું છે. અંતમંગલ કહ્યું છે, અંતમંગલ એટલે કે લોયે સવ અંતમંગલ છે એટલે કે એ દરેકે દરેક ઉપરના બધામાં લાગુ પડે છે. અને ત્રિકાલવર્તી શબ્દ એક ગર્ભિત શબ્દ છે એટલે આપણે જોઈએ તો ખરેખર એને નમો લોયે સવ ત્રિકાલવર્તી અરિયંતાણમ એવો ભાવ નીકળવો જોઈએ. નમો લોયે સવ ત્રિકાલવર્તી સદ્ધાણમ એવો ભાવ નીકળવો જોઈએ. નમો લોયે સવ ત્રિકાલવર્તી આયર્યાણમ, નમો લોયે સવ ત્રિકાલવર્તી ઉજ્જાણમ અને નમો લોયે સવ ત્રિકાલવર્તી સાહુણમ. આવા ભાવની મારામાં પ્રગટતા થવી જોઈએ જ્યારે હું નમોકાર મંત્ર રિસાઈટ કરું છું ત્યારે. તો આપણને જોયું કે લોયે સવ ત્રિકાલવર્તી, લોકમાં રહેલા સર્વ ભૂત ભવિષ્ વર્તમાનના, હું લોકમાં રહેલા સર્વ ભૂત ભવિષ્ય વર્તમાનના અરિયંત ભગવાન, ભૂત ભવિષ્ય વર્તમાનના સિદ્ધ ભગવાન, ભૂત ભવિષ્ય વર્તમાનના આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુને નમસ્કાર કરું છું. તો આમાં ભૂતકાળની અનંત 24 થઈ ગઈ, વર્તમાનની 24 થઈ ગઈ, ભવિષ્યની અનંત 24 થશે. હવે એની અંદર આપણે જોઈએ કે ત્રિકાલવર્તી શબ્દનો અર્થ આપણે લઈએ કે ત્રણ કાળના, ભૂત ભવિષ્ય વર્તમાનના. તો ભૂતકાળના પંચ પરમેશ્વરી આપણે થઈ ગયા છે, વર્તમાનમાં સિદ્ધ ભગવાન છે એ ખબર છે, 24 ભગવાન આપણા થયા વર્તમાન એ ખબર છે, આચાર્ય કુનકુન આચાર્ય જેવા મહાન સમર્થ આચાર્ય થઈ ગયા આપણને ખબર છે, ઉમાસ્વાતી જેવા પ્રખર આચાર્ય થઈ ગયા આપણને ખબર છે, ઉપાધ્યાય સાધુનું આપણને ખબર છે. તો ભવિષ્યના અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ કોણ? ભવિષ્યના કોણ? અરે તું દૂર જાણ સુકામ વાત કરે છે, તું અંદર દ્રષ્ટિ કરને, તું જ ભવિષ્યનો અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ છે. તું તારા
પોતાના શુદ્ધ આત્માને નમસ્કાર કરે છે. જ્યારે તું નમોકાર મંત્ર રિસાઇટ કરે છે ત્યારે તારા પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને તે નમસ્કાર કર્યા છે. વ્યવહારથી બહાર ભગવાનની પ્રતિમાજીને હું નમસ્કાર કરું છું, પણ નિશ્ચયથી મારા શુદ્ધ આત્મ દ્રવ્યને, મારા શુદ્ધ આત્મ તત્વને હું નમસ્કાર કરું છું કે હે શુદ્ધ આત્મ દ્રવ્ય, તું જ ભવિષ્યનો અરિયંત સિદ્ધાચાર ઉપાય સાધુ છે જો તું પ્રયત્ન કરીશ તો. અને હું કેમ પ્રયત્ન નહીં કરું? જો મને રસ્તો ખબર પડે છે તો હું પ્રયત્ન કેમ નહીં કરું? એક સિમ્પલ આર્થિક કમાણી માટે આપ સર્વો જે લોકો ઇન્ડિયાથી મૂવ થયેલા અને બીજી જનરેશન અહીંયા, કે આપ સર્વ આર્થિક પ્રગતિ માટે અથાગ પ્રયત્ન કરીએ છીએ. અરે તારા આત્માના સંપૂર્ણ અતિન્દ્રિય આનંદ જે સાદી અનંત અનંત કાળ સુધી રહેવાનો છે, એના માટે તું પ્રયત્ન કેમ નહીં કરીશ? તો અરિયંત સિદ્ધાચાર્ય સાધુ હું પોતે જ છું અને એ બધાને હું પોતે જ નમસ્કાર કરું છું. એટલે નમોકાર મંત્ર કરતા હું મારી જાતને નમસ્કાર કરું છું, એ રીતે આપણે અહીંયા સિદ્ધ થાય છે. તો હવે આપણે આગળ વધીએ. જલ ચંદન અક્ષત પુષ્પ દીપ નૈવેદ ધૂપ ફલ લાયા હું, અબ તક કે સંચિત કરમો કામે પુંજ જલાને આયા હું, યહ અર્ઘ સમર્પિત કરતા હું અવિચલ અનર્ઘ પદ દો સ્વામી. હે પંચ પરમ પરમેષ્ઠિ પ્રભુ ભવ દુઃખ મે તો અંતરયામી, બડે ભાગ્ય સે નરતન પાયા, બડે ભાગ્ય સે નરતન પાયા, જીન વાણી કી રાહ મિલી, જીનવર કી પૂજા કરને કો શ્રાવક કુલ પર યાય મિલી, શ્રાવક કુલ પર યાય મિલી. ઓમ રીમ શ્રી પંચ પરમેશ્ઠિ પ્યો અનર્ પ્રાપ્ત અર્ધમ નિરૂપામિતિ સ્વાહા. બડે ભાગ્ય સે નર્તન પાયા, ભગવાન મને ઘણા ઘણા બહુ પુણ્ય કેરા કુંજ થી શુભ દેહ માનો ન મળ્યો. બડે ભાગ્ય સે નર્તન પાયા, જીનવાણી કી રાહ મિલી, બીજું એક મોસ્ટ ઇમ્પોસિબલ વસ્તુ જીનવાણીનો રસ્તો મને મળ્યો છે. જીનવર કી પૂજા કરને કો, આવા 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 શુભ અવસર ઉપર, આવા અમૂલ્ય અવસર ઉપર મને ભગવાન તારી પ્રાર્થના કરવાનો અવસર મળ્યો છે. આનાથી તો સર્વોત્કૃષ્ટ વસ્તુ દુનિયામાં બીજી કઈ હોઈ શકે? તો દેવશાસ્ત્ર અને જ્ઞાની ગુરુનું મને નિમિત્ત મળ્યું છે અને મને અધ્યાત્મની રાહ મળી ગઈ છે. અનાદિના સંસારનો ક્ષય કરવા હવે મેં કમર કસી છે. મારો સત્ય પુરુષાર્થ થઈ રહ્યો છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, થઈ રહી છે, થશે જ. આ જ શબ્દ જૈન ફિલોસોફીમાં બહુ જ ઓછી જગ્યા વપરાયો છે. તો સમ્યક દર્શનની પ્રાપ્તિ હું કરીશ જ એવું મેં અત્યારે નિયમ લીધો છે. એ સાથે વિનય ગુણની પણ વૃદ્ધતા થાય છે, વૃદ્ધિ થાય છે. જેમ જેમ સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે, જેમ જેમ કશાયની મંદતા થતી જાય છે, જેમ જેમ જ્ઞાનની વિશુદ્ધિ થતી જાય છે, એમ વિનય ગુણની પણ વૃદ્ધિ થતી જાય છે. એટલે મને મારા દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે આદર થાય છે. તો એવા દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે આદર થાય છે તો એવા દેવશાસ્ત્ર ગુરુ એટલે કે પંચ પરમેશ્વર પ્રભુ આપને હું આદર કરું છું, વંદન કરું છું, સ્તવન કરું છું, આપની પ્રાર્થના કરું છું, આપ જેવો થવાની હું એક નિર્ણય કરું છું. અને અત્યારે મેં મારો અફર નિર્ણય છે, હું તારા જેવો થવા માટે અત્યારે આવ્યો છું એમ કરીને હું નક્કી કરું છું. અને આ પંથે આ ભત્તા આગળ મુનિપદની પ્રાપ્તિ થશે, એટલે કે ભાવલીની મુનિરાજની મુનિપદની પ્રાપ્તિ થશે, અંતે સાદી અનંતકાળ સુધીના મોક્ષ પદની પ્રાપ્તિ થશે. અને હે સિદ્ધ પ્રભુ, જે આપે ઉપકાર કરીને
આપના આપે આપ જયારે સિદ્ધ થયા ત્યારે એક જીવ નિગોદ માંથી નીકળ્યો એ જીવ હું હતો એ હવે હું આપની સાથે બેસવા માટે તૈયાર થયો છું. પ્રભુ હું તૈયાર રહેજે, હું તારી પાસે આવીને સિદ્ધશિલા પર બેસવાનો છું, કેમ કે મોક્ષ કહો નીચે શુદ્ધતા, મારી શુદ્ધતા થશે એ જ મોક્ષ છે. એમ કરીને આપણે અહીંયા આ આટલી અષ્ટક પૂરું કરીએ છીએ. હવે જયમાલા પ્રાપ્ત ચાલુ થાય છે. જયમાલાની અંદર બેઝિકલી આપણે જે વર્ણન કર્યું એ જ આવશે. ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી વાંચજો, અને એની અંદર આપણે પંચ પરમેશ્વર સ્વરૂપ છે, અને પછી પંચ પરમેશ્વર સ્વરૂપ પછી હું મારા પોતાની પ્રાપ્તિ કઈ રીતે કરું એની વર્ણન કરવામાં આવ્યું છે. તો આપણે એ ગાઈશું, એમાં નોન સ્ટોપ ગઈ લઈશું. જયબીતરાગ સર્વજ્ઞ પ્રભો નિજ ધ્યાન લીન ગુણમય અપાર અષ્ટાદશ દોષ રહિત જિનવ અરહંત દેવ કો નમસ્કાર અવિકલ અવિકારી અવિનાશી રૂપ નિરંજન નિરાકાર જય અજર અમર હે મુક્તિકાંત ભગવંત સિદ્ધ કો નમસ્કાર છત્તીસ સુગુણ સે તુમ મંડિત શરત્ન ત્રય હૃદય દાર હે મુક્તિ વધુ અનુરાગી આચાર્ય સુગુરુ કો નમસ્કાર એકાદશ અંગ પૂર્વ ચૌદહ પાઠી ગુણ પચીસ ધા વ્રત વ્રત સમિતિ ગોપ્તિ ચારિત્ર ધર્મ વૈરાગ વ્રત સમિતિ ગોપ્તિ ચારિત્ર ધર્મ વૈરાગ્ય ભાવના હૃદય દા હે દ્રવ્ય ભાવ સંયમય મુનિવર સર્વ સાધુ કો નમસ્કાર સમિતિ ગોપ્તિ ચારિત્ર ધર્મ વૈરાગ્ય ભાવના હૃદય દા હે દ્રવ્ય ભાવ સંયમય મુનિવર સર્વ સાધુ કો નમસ્કાર બહુ પુણ્ય સંયોગ મિલાન રતન જિન સુત જિન દેવ ચરણ દર્શ હો સમ્યક દર્શન પ્રાપ્ત મુજે કો સફલ બને માનવ જીવન નિજ પર કા ભેદ જાન કર મે નિજ કોઈ નિજ મેલી નરુ જબ ભેદ જ્ઞાન તે દ્વારા મે નિજ આત્મ સ્વયં સ્વાધીન કરું નિજ મે રત્ન ત્રય ધારણ કર નિજ પરિણતિ કોઈ પરજાનો પર પરિણતિ સે હો વિમુખ સદા નિજ જ્ઞાન તત્વ કોઈ જાનો જપ જ્ઞાન ધ્યેય દાતા વિકલ્પ તજ શુક્લ ધ્યાન મે જાઉંગા તબ ચાર ધાતિયા ક્ષય કરકે અરહંત મહાપદ પાઉંગા હે નિશ્ચિત સિદ્ધ સ્વપદ મેરા હે પ્રભુ કબૈસ કો પાઉંગા સમ્યક પૂજા ફલ પાને કો નિજ સ્વભાવ મે આઉંગા અપને સ્વરૂપ થી પ્રાપ્તિ હે તુહે પ્રભુ મેને કી હે પૂજા તબ તક ચરણો મે ધ્યાન રહે જબ તક ન પ્રાપ્ત હો મુક્તિ સદન ઓમ રેમ સિમ દેવાદિ દેય શ્રી છય રાજગુણ સહિત શ્રી હરન ભગવાન અઠાર દોષ સહિત શ્રી હરન ભગવાન અષ્ટ ગુણ સહિત શ્રી સિદ્ધ ભગવાન
36 ગુણ સહિત છે આચાર્ય ભગવાન, 25 ગુણ સહિત છે ઉપાધ્યાય પરમેશ્ઠી, તથા 28 મૂળ ગુણ સહિત સાધુ પરમેશ્ઠી પંચ પરમેશ્ઠી ભ્ય આરાધનાથે ચણક પરબુતનાથે રત્નતે પ્રાપ્તે અનક પ્રદે જયમાલા મહાગમ નિરૂપામિતિ સ્વાહા. હે મંગલરૂપ મંગલહર મંગલમય મંગલ જ્ઞાન કરો મંગલ મે પ્રથમ શ્રેષ્ઠ મંગલ નમકાર મંત્ર કા ધ્યાન કરો પુષ્પાંજલિ ક્ષિપામિ. તો અહીંયા મેઇન પૂજા પૂરી થાય છે. હવે આપણે થોડીક અરકાવલી લઈશું, કેમ કે મેઇન પૂજા આપણે કરી અરે પંચ પરમેશ્ઠી ભગવાનની કરી, પણ એની સાથે સાથે વિશ્વમાં ઘણી એન્ટિટી છે જે આપણને મદદરૂપ થાય છે, આપણને નિમિત્તરૂપ થાય છે. તો એ સર્વેને વિનયપૂર્વક આપણે યાદ કરી અને અર્ઘ આપીએ છીએ. તો પહેલા આપણે જઈશું ઋષભ દેવ, આપણે પહેલા આપણે દેવ સાથે ગુણ અર્ઘઈશું. ક્ષણ ભર નિજ રસ કોપી ચેતન મિત્યા મલ કો દો દેતા હૈ આશાઈક ભાવ વિનાશ કિયે નિજ આનંદ અમૃત પીતા હૈ અનુપમ સુખ તબ વિલસિત હોતા કેવલ રવિ જગ મગ કરતા હૈ દર્શન બલ પૂર્ણ પ્રગટ હોતા યહી અરહંત અવસ્થા હૈ યહ અર્ઘ સમર્પણ કરકે પ્રભુ નિજ ગુણ કા અર્ઘ બનાઉંગા ઔર નિશ્ચિત તેરે સદસ પ્રભુ અરહંત અવસ્થા પાઉંગા. ઓમ ભીમ શિવ દેવ સાક્ષ ગુરુ ભ્યો અને પ્રાપ્ય અર્ઘમ નિરૂપામિતિ સ્વાહા. ઋષભદેવ ભગવાન ચોઈસ ભગવાન જલ ફલ તો સુચિતારતા કો અર્ઘ કરો તુમ કો અર કો ભવતાર ભવતરિ મોક્ષ વરો ચોબીસો શ્રી જિન ચંદ આનંદ કાંડ સહી પદ જજત હરત ભવ પાંડ પાવત મોક્ષ મહી. શ્રી વૃષભાદિ વિરાંતે અનુપ્રાપ્ય અર્ઘમ નિરૂપામિતિ સ્વાહા. ભગવાન નિરગંધ અક્ષતાન પુષ્પ ચારુ લીજીએ દીપ ધૂપ શ્રી ફલાદિ અંગ તેજ દીજીએ પાર્શ્વનાથ દેવ સેવા આપની કરો સદા દીજીએ નિવાસ મોક્ષ ભૂલીએ નહીં કદા. પાર્શ્વનાથ અને પ્રતિ અર્ઘમ નિરૂપામિતિ સ્વાહા. ગોય શ્રી ભગવાન કી જય. ઈશ અર્ઘ કા ક્યા મૂલ્ય હૈ અર્ઘ પદ કે સામને ઉસ પરમ પદ કો પાલિયા હૈ પતિત પાવન આપને સંત તમાનસ શાંત હો જિન કે ગુણો કે ગાન મેં દેવ ગમાન મહાન જિન વિચરે હમારે ધ્યાન મેં. ઓમ રીમ શિમ દેવાદિદ્યીર મહાવીર સન્મતિ દેવ વર્તમાન નામ પ્રસિદ્ધ ગર્ભ જન્મ તપ જ્ઞાન નિર્વાણ કલાક પ્રાપ્ત ચૈત્ર સુધી ત્રયોદશી કે દિન કુંડલ પુરુષ જન્મ લે તથા કાર્તિક કૃષ્ણ વર્ષ દિન પાવ પુરુષ નિર્વાણ પ્રાપ્ત કરને વાલે ઇસ અવસર પી કાકે વર્તમાન 24 કે અંતિમ બાલ્ય થી તીર્થંકર શાસન નાયક શાસન સમ્રાટ શાસન શિરોમણિ શ્રી મહાવીર સ્વામી ભગવાન ફિનિક્સ મંદિર મેં વિરાજમાન મૂળ નાગ શ્રી મહાવીર સ્વામી ભગવાન હમ સબ કે તારણહાર હમે ધર્મ પિતા હમકો મોક્ષ કી રાહ દિખાને વાલે આરાધનાથે ચણક પરબુતનાથે રત્નતે પ્રાપ્તે અનક પ્રાપ્તે અર્ઘમ નિરૂપામિતિ સ્વાહા. મે દેવ શ્રી અરહંત પૂજો શે ગપોજો ચાવસો આચાર્ય શ્રી ઉજાય પૂજો સાધુ પૂજો ભાવસો
अरहंत भाषित वेन पूजु चादशांगर के गनि पूजो दिगंबर गुरु चरण शिव हे तो सब आशा हनि चार्वाग्न भाषित धर्म दस विधि दयामय पूजो सदा यदि भावना सोड़ सरतन जा विना शिव नहीं कदा चलोक्य के कृत्रिम अकृत्रिम चैत्य चैत्यालय जजु पंचमेरु नंदी सरजिनालय खचर सुर पूजित भजु कैलास श्री सम्मेद श्री गिरनार गिरि पूजु सदा चंपापुरी पावापुरी पुरी और तीरथ सर्वदा चौबीस श्री जिन राज पूजु देश क्षेत्र विदेह के नामावली एक सहस वसु जय होय प्रति जय दीन के जल गंगाक्षत पुष्प चरो दीप दोप फल सर्व पूज पद पूज हूँ गौविद भक्ति ચૈત્યાલય નિર્વાણ ક્ષેત્ર શ્રી કૈલાસ સમરગીરી ગિરનારગી ચંપાપુરી પાવાપુરી આદિ તીર્થ ક્ષેત્ર શ્રી ઋષભાદિ ચતુર્વેદી તીર્થંકર દેવ શ્રી શ્રીમંદર આદિ વિષંતિ જીનેન્દ્ર દેવ આદિ સમસ્ત પુદ પદ્યભ્યો અનત પ્રાપ્ત મહા અર્ગમ નિર્પામિતિ સ્વાહા શાંતિ પર ગાતિ કર્મ નિજ નાશ કરી પાયો કેવલ રાગ શાંતિ કરો સબ જગત મે રસવાદિક દિન રાગ શાંતિ કરો સબ જગત મે રસવાદિક દિન રાગ શાંતિ કરો સબ જગત મે વચવાદિક જીનરાજ નામ નાઇન ટાઇમ સો કમ તો મોરિયમ તા મો સિદ્ધા નમો સમય સો શામ મોરિયમ તા નમો સિદ્ધા નમો આય નમો યમ નમો રે સો શામ આવે હેલો નમો સિદ્ધાં નમો આર્યાં નમો જામ નમો લોયે સર્વ સાવણમ देह छता जैनी दशा वरते देहाती ते ज्ञानी ना चरण मा हो वंदन अगणी देह परम पद प्राप्ति हो करु जान में गजावगर में हाल मनोरथ रूप जो तो पण निश्चय राज चंद्र मन ने रहो प्रभु आज्ञाए तासु तेज स्वरूप जो अपूर्व अवसर एवो क्यारे आवसे अपूर्व अवसर एवो आजे आवसे जय जिनेन्द्र આપ સૌએ શાંતિથી પૂજા કરી છે, અમને પણ આપણો લાભ આપ્યો છે. એ બદલ જો કઈ અમારાથી મન વચન કાથી ક્ષતિ થઈ હોય તો મિચ્છામી દુક્કડમ. જય જિનેન્દ્ર. અને અડધા કલાકની અંદર આપણે સ્વાધ્યાય ચાલુ થશે. આ સમ્યક જ્ઞાન પણ સ્વાધ્યાય છે, તો અડધા કલાક પછી આપણે ફરીથી મળીએ છીએ. જય જિનેન્દ્ર એવરીબડી, બાય. જય જિનેન્દ્ર.